मैधरपुरा विस्तार में आवेला मंचनपुरा शेरी में स्थानिक कोई बुटलेगर द्वारा हैरान गति थती होवानो आक्षेप करवामां आव्यो छे। शेरी में देशी दारू नो अड्डो चलावता इसम द्वारा वारंवार स्थानिको ने धमकी आपवामां आवे छे। साथे ज सांजे 7 वाग्या पछी शेरी में ज दारू वेचातो होवानी पण फरियादो करी छे। आज रोज स्थानिको अने बुटलेगरो आमने सामने आवी गया हता। अने आखरे स्थानिकोए 100 नंबर पर फोन करता महिधरपुरा पुलिस घटनास्थले पहोंची हती। जो के विस्तार में चालता दारूना अड्डा ने बंद करावामां आवे तेवी मांग करवामां आवी छे। त्यारे महिधरपुरा पुलिस आ दारूना अड्डा क्यारे बंद करावे ते जोई रह्यो। शुं नाम छे? धनराज सिंह प्रवीण सिंह झाला। अच्छा, कई जग्याए घटना बनी छे? आ शेरी नुं नाम तो मंचनपुरा शेरी छे। બરોબર, ઘટના એ બની છે, વર્ષોથી દારૂનો વેપાર કરે છે અને અહીંયા ન્યુસન્સ બહુ વધારે છે અને બાલ બચ્ચા ને એવું બધા રહે છે, એમાં અંદર જ આ વેપાર ચાલે છે। હું ઈચ્છું છું બસ આ દારૂનો વેપાર ભાઈનો બંધ થવો જોઈએ અને એમના છોકરાનું જે છે એના સન મને નામ એનું ખબર નથી, આ એરિયાના દાદા બનીને ફરે છે અને એમનું કહેવું એમ છે કે કોઈના બાપની તાકાત નથી અમારો ધંધો બંધ કરાવી શકે। હું ઓળખતો નથી એમને, મારે પર્સનલી એ તકલીફ પડી છે એમની હારે કે 2 દિવસ પહેલા એ વ્યક્તિએ મારી હારે નાટક કરેલા હતા। પછી હું એમને કહેવા ગયો શાંતિથી, મેં કીધું તમે જે પણ કરો છો તમે તમારા હિસાબે ચલો, મને શું લેવા ડિસ્ટર્બ કરો છો, એમ કરીને વાત ચર્ચા કરી તો એ મારી સામે આવીને મને એમ કે તમારાથી જે થતું એ કરી લેવાનું, હું તો જે કરું છું એ કરવાનો છું। બરોબર, નામ આપનો પરિચય? મારું નામ સત્યજીતસિંહ ઝાલા છે। ક્યાં રહેવાનું અત્યારે? કયા સ્થળ પર હાજર છો? અત્યારે અહીંયા સ્ટેશન રોડ છે, હીરા બજાર મેઇન રોડ અને આમલી શેરી। બરાબર, ઘટનામાં એવું હતું કે અહીંયા દેશી દારૂનો ધંધો કરે છે જે તે ભાઈ, લે તો આ વાત કરતો મોટા ભાઈ, જે તે ભાઈ દેશી દારૂનો ધંધો કરે છે, આટલા મહિનો ત્રાસ પૂરેપૂરો છે, બરાબર, એના છોકરાનો ત્રાસ પૂરેપૂરો છે, 2 દિવસ પહેલાં અહીંયા ચા પીવા આવ્યો તો ત્યાં ગાડી પાર્કિંગ બાબતે અમારા ડ્રાઈવર સાથે એને મગજમારી કરી અને મારા મોટાભાઈ એને સમજાવવા ગયા, તેનો કાટલો પકડીને એની સાથે મન ફાવે તેમ ગાળો ઉપલીને મગજમારી કરી, બંને વચ્ચે જે તે સમયે ઝપાઝપી થઈ, એટલે ત્યાંથી પછી અમે પિક્ચર પૂરું કે હું કંઈ વાંધો નહીં ચાલો આપણે પૂરું કરીએ, અને પછી તો પણ હજી શેરીમાં ગમે એમ બોલે છે, અહીંયા ધંધા પર આવીને કાતરો મારે છે, અત્યારે એને હું સમજાવવા આવ્યો કે ભાઈ તારું જે હોય તું પૂરું કર, ખોટી મગજમારી અમારી સાથે ના કર, બરાબર, પાછો અત્યારે એને સમજાવ્યો કે હું તારે શું કરું છે કે તારે જે કરવું એ મારે કરવું છે, તું મારો હું ઉખાડી લેવાનો, હું કંઈ વાંધો નહીં ચાલ, હું તો તારા બિસ્તરા પોટલા તું બધા બંધ કરી દે, આમ તો દેશી દારૂનો ધંધો કરે છે, તમે જોજો તમે રોજ આવો 7 વાગે ત્યાં ચાલુ જ હોય છે। મેં હમણાં 100 નંબરમાં ફોન કર્યો, મને મને નથી ખબર, મને ગઈકાલે જ ખબર પડી છે, મને ખબર નથી કે આ દેશી દારૂનો ધંધો, મને ગઈકાલે ખબર પડી ને મેં આજે એની 100 નંબરમાં હમણાં ફોન કરીને કહી દીધું છે, અને હું ગઈકાલે રાત્રે જોવા પણ આવ્યો હતો તો એ દેશી દારૂ પીવાળા ઘણા બધા હતા ત્યાં, અને તમે અમથા પણ આવશો તો ત્યાં હોય જ છે, આખો દિવસ રોજ સાંજે હોય જ છે ત્યાં આગળ। હા, કંઈ નહીં, કાયદેસર પોલીસ કાર્યવાહી કરે, આજે નહીં સદંતર બંધ થવું જોઈએ, આ કાલે નહીં થાય પરમ દિવસે નહીં થાય તો હું પાછી પ્રેસ બોલાવીશ ને પાછા પોલીસવાળાને બોલાવીશ।